ભક્તો પાડે એવી દરેકને ભલામણ. વાહ વાહ, ગણીને પાડજો પાછા. વચ્ચે આપણો ઘણો કાર્યક્રમ લેવાનો બાકી હોય તો બે વાર હવા, બે વાર તમને એમ કે ત્રણ વાર કહી દે એમ, અઢી વાર તો આરતી માટે ઘનશ્યામ મહારાજની પ્રાગટ્યની આરતીની જે બોલી બોલાણી એમાં વિમુબેન ચિમનભાઈ પટેલ પરિવાર એમના તરફથી 15 લાખ અને 1 રૂપિયો આપણને જ્યારે અહીંયા મળે છે ત્યારે 1, 2 અને 3 વાર બોલો શ્રી ગોપીનાથજી મહારાજની, ઘનશ્યામ મહારાજની, ઘનશ્યામ મહારાજની. જે બોલીમાં યજમાન બન્યા છે એવા ચિમનભાઈ, એમને વિનંતી કરીશ કે આપ લાલજી મહારાજ પાસે પધારે અને સુભાશીષનો હાર સ્વીકારશો અને 1 પ્રસાદીની પુષ્પમાળા બહેનો વિભાગમાં ત્યાં પહોંચાડવામાં આવશે અને બહેનો વિભાગમાં વિમુબેન જે બેઠા છે એમને પુષ્પમાળા અર્પણ કરશે. રંજનબેન સોની તેઓ બહેનોના વિભાગમાં આવીને બેઠા છે, તે પણ બહેનો વિભાગમાં આગેવાન સત્સંગી છે, લંડનથી પધાર્યા છે. આ સત્સંગમાં એમનું પણ મોટેરું નામ છે. તો રંજનબેન સોની પણ સભામાં ઉપસ્થિત હોય તો રંજનબેન સોનીને અહીંયાથી પ્રસાદીની પુષ્પમાળા પહોંચાડવામાં આવશે અને રંજનબેન સોની વિમુબેન ચિમનભાઈ પટેલને પુષ્પમાળા અર્પણ કરી અને પોતાના શુભેચ્છા શુભકામનારૂપી શબ્દો અર્પણ કરશે. અને આપણે સૌ પણ જ્યારે ચિમનભાઈને અહીંયા પુષ્પમાળા પહેરાવી છે અને પુષ્પમાળા બીજી વિમુબેનને જ્યારે પહેરાવવા જઈ રહી છે, ખરેખર તો આ બોલી વિમુબેન બોલ્યા છે, તાલિકાના ધણીથી વિનુબેન વિમુબેનને જ્યારે પુષ્પમાળા અર્પણ થતી હોય આપણે દરેક શુભેચ્છા શુભકામના વિમુબેનને, એમના બાળકોને, એમના સમસ્ત પરિવારને શુભેચ્છા શુભકામના. ગોપીનાથજી મહારાજ કાયમ માટે આ પરિવાર ઉપર પ્રસન્ન રહે એવી ગોપીનાથજી મહારાજના ચરણમાં પ્રાર્થના. આ સમાપ્તિની આરતીમાં આપણે સૌ ભાવ પ્રેમ અને શ્રદ્ધાથી જોડાઈએ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજ. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજા. ¡Gracias!